નમસ્તે. આપણે 7મા ચેપ્ટરની અંદર 9મો દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો. દસમા દાખલાથી આપણે શરૂ કરીએ. 7.11 આઈ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2 log sin x minus log sin 2x dx equal to 0 થી pi by 2 2 log sin x એને આપણે એમને લેવા દઈએ. અહીંયા હું sin 2x નું સૂત્ર મૂકી દઉં. log 2 साइन एक्स कॉस एक्स टू डी एक्स बधा टर्म्स ने अपने जुदा पड़ी दी. टू लॉग साइन एक्स निशानी माइनस से अँ गुणाकार नियम लगाड़ी लॉग टू प्लस लॉग साइन एक्स प्लस लॉग आ लॉग ना रूल्स है. गुणाकार हो तो वच्चे सरवाळो थई जाय. माइनस ने अंदर जवा दो. माइनस लॉग टू माइनस लॉग साइन एक्स माइनस लॉग कॉस एक्स डीएक्स आ टू टाइम है आ वन टाइम है वच्चे सबस्ट्रेक्शन की निशानी है माइनस है. शू एचीव थे अपने 0 થી π/2 लॉग साइन एक्स माइनस लॉग टू माइनस log cos x dx. ओके कार्य नियम प्रमाणे अंदर ले जाओ लिमिट ने 0 થી π/2 log साइन एक्स डीएक्स माइनस log टू अचल से बहार ली ली 0 થી π/2 खाली डीएक्स माइनस संकलन 0 થી π/2 log cos x dx. मात्र आ संकलन पूरत हूँ आयम लगाड़ू 0 થી f(x) dx बराबर 0 થી f(a) - x dx. तो शू मे अपने 0 થી π/2 log साइन एक्स डीएक्स माइनस log 2 एक्स 0 થી π/2 माइनस 0 થી π/2 ज्यां एक्स हो शू मूकी दूस आटला संकलन पूरत पाई बाय टू माइनस एक्स राइट अँनी जगह अँ शू है पाई बाय टू से तो कॉस नु शेमा रूपांतर थे आनु शू थी जाए 0 થી π/2 लॉग साइन एक्स डीएक्स आवु थी जाए तो आ प्लस या माइनस से जता रहे तो शू आवे माइनस लॉग टू पाई बाय टू आंसर. અગિયારમો છે માઇનસ પાઈ બાય 2 થી π/2 સાઇન વર્ગ એક્સ ડીએક્સ. તો આ જે છે આ ટાઈપનું ફોર્મ વિચારીએ કે માઇનસ એ થી f(x) ડીએક્સ ઇક્વલ ટુ જો યુગ્મ વિધેય હોય તો 2 ટાઈમ 0 થી a f(x) dx અને 0 જો f અયુગ્મ હોય. આ કોના માટે છે? f યુગ્મ હોય બરાબર. બે કન્ડિશન હોતી, યુગ્મ હોય તો અયુગ્મ હોય તો. સૌપ્રથમ આપણે ફંક્શનને ડિક્લેર કરીએ
तो एफ ऑफ एक्स इक्वल टू शू है साइन वर्ग एक्स, तो एफ ऑफ माइनस एक्स बराबर शू आ साइन माइनस एक्स आखा नो वर्ग, साइन पोते अयुग्म है एटले आग माइनस आ जाए तो साइन एक्स आखा नो वर्ग, माइनस नो वर्ग करो एट प्लस थी जाए એટલે સાઇન વર્ગ એક્સ પાછા થઈ જાય, સાઇન વર્ગ એક્સ એટલે એફ ઓફ એક્સ. તો આપણને શું મળ્યું, એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ. આ કોની પ્રોપર્ટી છે, યુગ્મ વિધેયની પ્રોપર્ટી છે, યુગ્મ હોય ને આ કન્ડિશન હોય. અયુગ્મ કોને કહેવાય, તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ આવે તો એને શું કહેવાય, અયુગ્મ કહેવાય. આપણું વિધેય યુગ્મ છે, યુગ્મ છે એટલે આ કન્ડિશન એપ્લાય થાય. એ કન્ડિશન એટલે શું મળે આપણને, મતલબ કે ટુ ટાઈમ ઝીરોથી પાઈ બાય ટુ, માઇનસ પાઈ બાય ટુ હતા ત્યાં હવે ઝીરો આવી જશે, અને ટુ ટાઈમ ફંક્શન દેટ ઇઝ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. ધેન આ કઈ રીતે શોર્ટ આઉટ કરવું હોય એ તમને ખબર છે બરોબર, જાતે પણ. ટ્વેલ્થ એક્ઝામ્પલ, આઈ ઇક્વલ ટુ ઝીરો થી પાય એક્સ ડીએક્સ બાય વન પ્લસ સાઇન એક્સ. તો જ્યાં પણ એક્સ હોય ને શું મૂકી શકીએ આપણે, એની જગ્યાએ શું છે પાય છે, એટલે એક્સ હોય ત્યાં એ માઇનસ એક્સ મૂકીએ, એ એટલે અહીંયા પાય, રાઈટ. ઝીરોથી એ એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઝીરોથી એ એફ ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ, રાઈટ. આ યાદ રાખજો. એક્સ હોય ત્યાં હું પાય માઇનસ એક્સ સબસ્ટિટ્યુટ કરી દઉં, સોરી પાય માઇનસ એક્સ મૂકી દઉં, તો શું આવશે, વન પ્લસ સાઇન પાય માઇનસ એક્સ. ઓકે, હવે જે આ સંકલન છે એની અંદર અંશમાં જે પદ છે એને આપણે અલગ અલગ ઓપરેટ કરીએ, મતલબ કે આ ટાઈપની કંઈક વાત થશે. એક કામ કરો, આને ઇક્વેશન વન કહી દઈએ અને ઇક્વેશન ટુ કહી દઈએ, થોડુંક સહેલું થાય એટલા માટે ડાયરેક્ટ આપણે એવું કરીએ, સમીકરણ એક અને બે નો સરવાળો એડિશન કરીએ આપણે. સરવાળો કરતા શું એચીવ થાય આપણને, ડાબી બાજુનો પાર્ટ છે એમાં આઈ પ્લસ આઈ દેટ ઇઝ ટુ આઈ ઇક્વલ ટુ, સંકલનના ભાગ સરખા છે એનું બહાર લઈ લો, આપણને ખબર છે છેદમાં જે પદ છે, કેમ કે આના બરાબર શું થઈ જશે, આઈ ઇક્વલ ટુ સંકલન ઝીરો ટુ પાય પાય માઇનસ એક્સ ડીએક્સ બાય વન પ્લસ સાઇન પાય માઇનસ એક્સ. એટલે શું આવે, કયા ચરણમાં જાય, બીજા ચરણમાં. સાઇન કેવું હોય, ધન હોય, પાય છે એટલે સાઇનનું રૂપાંતર નહીં થાય એટલે સાઇન એક્સ. ટૂંકમાં આ પદને આ રીતે તમે લખી શકો, ટૂંકમાં સરવાળો આપણે આ પદ નાનો કરશું, તો ટુ આઈ ઇક્વલ ટુ શું આવશે, ઇન્ટિગ્રેશન છે એને કોમન કરીએ, છેદ સરખા છે એટલે અંશનો સરવાળો બાદબાકી થાય, તો અંશમાં શું આવશે અહીંયા એક્સ પ્લસ પાય માઇનસ એક્સ ડીએક્સ ભાગાકારમાં વન પ્લસ સાઈન એક્સ, લસા ટાઈપનું થશે. એક્સ એક્સ જતા રહે, ટુ આઈ ઇક્વલ ટુ ઝીરોથી પાય, પાય છે અંશમાં પાય વધે, પાય ડીએક્સ પ્લસ સાઇન એક્સ. અનુબદ્ધ સંકર સંખ્યા વડે આપણે આને મલ્ટીપ્લાય કરી નાખ્યા, મતલબ અનુબદ્ધ એટલે પ્લસ હોય તો માઇનસ વડે ગુણી નાખો અને ભાગી નાખો, તો ફાઇનલી ટુ આઈ ઇક્વલ ટુ શું મળે આપણને, ઝીરોથી પાય પાય કૌંસમાં વન માઇનસ સાઇન એક્સ ડીએક્સ બાય પ્લસ માઇનસ, એટલે વન માઇનસ સાઇન વર્ગ થઈ જાય, વન માઇનસ સાઇન વર્ગ એટલે કોસ વર્ગ. પાય છે એને બહાર રાખીએ, ઝીરોથી પાય
કોસ વર્ગ એકવાર આના છેદમાં લખો એટલે શું આવી જાય, સેક વર્ગ એક્સ આવશે. સંકલનના કાર્યનિયમ પ્રમાણે અંદર લઈ જાઓ ટી એક્સ. એક કામ કરો ને, એક સાથે આપણે સંકલન કરી નાખશું. વચ્ચે નિશાની કહીએ છીએ માઇનસ, સાઇન બાય કોસ એટલે ટેન એન્ડ સેક એટલે ટેન એક્સ સેક એક્સ ડીક્સ. આ સમજાય છે? એક કોસ લ્યો એટલે ટેન થાય, તો એ એક કોસ ભાગાકાર મારે. મેં શું કર્યું, કોસ વર્ગને એકવાર એકના છેદમાં અને એકવાર સાઇનના છેદમાં લખ્યું. તો ફાઇનલી ટુ પાઈ ઇક્વલ ટુ પાય, સેક વર્ગનું સંકલન શું થાય ટેન એક્સ, આનું શું થાય સેક એક્સ. સૂત્ર જ છે 0 થી π. હવે એકવાર પાય મૂકીએ, એકવાર 0 મૂકીએ એટલે ટુ આઈ ઇક્વલ ટુ પાય મલ્ટીપ્લાય ટેન બાય માઇનસ સેક પાય માઇનસ, અપર લિમિટ મુકાઈ ગઈ, માઇનસ મૂકો પછી બે પદ હોય એટલે કાઉન્સ ફરજિયાત મૂકવાનું, કેમ કે માઇનસ આખા પદને લાગે. ટેન 0 માઇનસ સેક 0, ટુ આઈ ઇક્વલ ટુ પાય. ટેન પાય એટલે શું થાય 0, સેક પાય એટલે શું આવશે માઇનસ 1, માઇનસ કૌંસમાં ટેન 0 તો 0, સેક 0 એટલે 1. પાય માઇનસ માઇનસ પ્લસ 1, માઇનસ માઇનસ પ્લસ 1, ટુ ટુ જતા રહે એટલે આઈ ઇક્વલ ટુ શું આવે પાય. આન્સર ઓકે. તેરમો એક્ઝામ્પલ છે, સેમ કન્સેપ્ટને આપણે એપ્લાય કરવાનો છે. માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ સાઇન ટેસ ટુ 7x dx એફ ઓફ એક્સ ઇક્વલ ટુ ફંક્શન કયું છે સાઇન ટેસ ટુ 7x dx. યુગ્મ છે કે યુગ્મ નક્કી કરવા માટે સાઇન એફ ઓફ માઇનસ એક્સ બરાબર શું આવશે સાઇન માઇનસ એક્સ, એની કેટલી ઘાત છે 7 ઘાત, એક્સ હોય ને માઇનસ એક્સ મીઘા. આપણને ખબર છે સાઇન પોતે અયુગ્મ વિધેય છે એટલે માઇનસ સાઇન એક્સ થઈ જશે એની 7 ઘાત. કોઈ પણ પદની 7 ઘાત કરો એટલે માઇનસ હોય તો માઇનસ જ આવે, માઇનસ સાઇન ટેસ ટુ 7x. માઇનસ સાઇન ટેસ ટુ 7x માં સાઇન ટેસ ટુ 7x એટલે શું છે એફ ઓફ એક્સ એટલે શું આવશે માઇનસ એફ ઓફ એક્સ. આ કોની પ્રોપર્ટી થઈ, એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ. એફ કેવું છે અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોય તો જવાબ શું આવે, લિમિટ કમ્પલસરી પ્લસ માઇનસ હોવી જોઈએ બરાબર, આ માઇનસ અને આ પ્લસ. અયુગ્મ વિધેય હોય તો આવું ફંક્શન હોય મતલબ આ ટાઈપનું હોય તો ઇક્વલ ટુ 0 આવે બરાબર. થિયરમ છે, પ્રમેય આપણે લખાવેલા છે. સૂત્ર ફાઇન 0 to 2π કોસ રેસ ટુ 5x dx એફ ઓફ એક્સ બરાબર શું આવે કોસ રેસ ટુ 5x dx. એક કામ કરીએ આપણે, લિમિટ માઇનસ એક્સ કરીએ તો શું આવશે કોસ 2π માઇનસ એક્સ રેસ ટુ 5 ઇક્વલ ટુ 2π માઇનસ એક્સ એટલે ચોથા ચરણમાં જાય, કોસ ધન હોય એટલે કોસ એક્સ નીકળી ઘાત થઈ જાય 5 ઘાત, મતલબ કે કોસ રેસ ટુ 5x ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો શું આવશે પ્રમેય શું કહે છે આપણું, 0 થી 2a એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર, ટુ કન્ડિશન હતી, એક તો 0 થી a લિમિટ હાફ થઈ જાય અડધી થઈ જાય એફ ઓફ એક્સ ડીએક્સ. આ ક્યારે બને કે જ્યારે એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ આવે. અને એક બીજો ઓપ્શન હતો 0, એ ક્યારે પોસિબલ થાય કે એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર
माइनस एफ ऑफ एक्स वाय, तो अपना आ कंडीशन एप्लाय थे केम के एफ ऑफ टू पाई माइनस एक्स बराबर एफ ऑफ एक्स मिले टू एनी जगह अँ आप अपनी पास शू है टू पाई है तो इक्वल टू शू आई बराबर टू टाइम लिमिट हाफ थी जाए फंक्शन कॉस रेस टू फाइव एक्स डीएक्स। ओके फरी वक्त पाछ एप्लाय करी एफ ऑफ एक्स बराबर कॉस रेस टू फाइव एक्स, फरी वक्त आनी आ बात करिए आनी अंदर टू ए बराबर शू होता टू ए बराबर के टू पाए अपना सूत्र प्रमाण हम आनी अंदर टू ए जगह के खाली पाई है आ बेने हमें भूली जाओ जेम आप आनी समझूती एम अहीं टू पाए था एवं नेवी बात आप અહીંયા પાઈ છે એના માટે કરીએ તો અહીંયા ટુ એ માઇનસ એક્સ કરવા હોય એટલે કે એફ ઓફ શું કરશું આપણે પાઈ માઇનસ એક્સ કરીએ તો શું આવે જોઈએ આપણે તો શું આવશે કોસ પાઈ માઇનસ એક્સ રેસ ટુ ફાઈવ પાઈ માઇનસ એક્સ એટલે બીજા ચરણમાં કોસ કેવો હોય માઇનસ હોય એટલે માઇનસ કોસની પાંચ ઘાત એકી ઘાત છે એટલે જવાબ શું આવશે માઇનસ કોસ રેસ ટુ ફાઈવ એક્સ એટલે કે માઇનસ એફ ઓફ एक्स। तो कई कंडीशन एप्लाय थी आनी थी टू ए माइनस एक्स करवा माइनस एफ ऑफ एक्स मिले टू ए जगह अँ शू पाई से अपने पाई माइनस एक्स कर तो अपने माइनस एफ ऑफ एक्स मिले तो वेल्यू के थे जीरो करीने लखीए अँ आई इक्वल टू टू आना बराबर शू थी जाए जीरो इक्वल टू जीरो बराबर बे वक्त एक न एक प्रमेय एप्लाय करवा પંદરમો એક્ઝામ્પલ છે ઇક્વલ ટુ ઝીરો થી પાય બાય ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન વન પ્લસ સાઇન એક્સ કોસ એક્સ ડીએક્સ આવો એક્ઝામ્પલ આવી ગયો છે આપણે ઓકે રાઈટ પહેલા જે દાખલા છે આપણે બરોબર એકથી માનો કે ચાર દાખલા નંબર એકથી ચાર દાખલા છે એમાં કન્સેપ્ટ આ છે ભલે રકમ અલગ હોય ફંક્શનનો ભાગ ગમે તે અલગ હોય પણ જે વાત છે એક જ જે એકથી ચાર દાખલા તમે જે પદ્ધતિથી ગણ્યા એ પદ્ધતિથી આ દાખલો ગણવાનો છે હોમવર્કમાં લઈ લો સોળમો એક્ઝામ્પલ છે इक्वल टू जीरो थी पाई लॉग वन प्लस कॉस एक्स डीएक्स लिमिट माइनस एक्स करी एनी अंदर एटले आई बराबर शू आवशे जीरो थी पाई लॉग कौंस में वन प्लस कॉस एक्स वाय शू मूकी दी आप लिमिट माइनस एक्स एटले पाई माइनस एक्स डीएक्स શું આવશે જીરોથી પાય લોગ વન માઇનસ કોસ એક્સ ડીએક્સ ઓકે જે આપણી રકમ છે એને હું સમીકરણ વન કહી દઉં અને આ જે છે એને હું બે કહી દઉં આપણી રકમ છે એ સમીકરણ એક છે રાઈટ તો બંનેનો સરવાળો આપણે કરી નાખીએ સમીકરણ એક અને બે નો સરવાળો કરતા એટલે ડાબી બાજુનો ભાગ શું થઈ જશે દેટ ઇઝ ટુ ટાઈમ ટુ આઈ લિમિટ સરખી છે એટલે જીરોથી લઈને પાય સરવાળો કરવાનો છે એટલે રકમની અંદર શું છે ભાગ વન પ્લસ કોસ એક્સ પ્લસ આ સમીકરણ બે એટલે લોગ વન માઇનસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ ઓબ્વિયસલી લોગના રૂલ્સ એપ્લાય કરો પ્લસ હોય તો બંનેનો ગુણાકાર થાય ઇક્વલ ટુ ઝીરો ટુ પાય log 1 plus cos x into 1 minus cos x dx શું થઈ જશે 0 થી પાઈ log એકવાર પ્લસ છે એકવાર માઇનસ એટલે શું થઈ જાય 1 minus cos વર્ગ x dx
એટલે કે સાઇન વર્ગ જીરોથી પાય લોગ સાઇન વર્ગ એક્સ ડીએક્સ. ઘાતને રૂલ્સ પ્રમાણે શું કરીએ અને આ રીતે લખીએ કંઈ જીરોથી પાય લોગ સાઇન એક્સ આખાનો વર્ગ. ઘાત છે આગળ આવી જાય લોગમાં, એટલે આગળ ટુ આવી જાય, ટુ આઈ બરાબર આપણને મળે જીરોથી પાય લોગ સાઇન એક્સ ડીએક્સ. ટુ ટુ જતા રહી એટલે આઈ બરાબર હવે આ મેળવવાનું છે. ટૂંકમાં આપણે રકમ છે એને જ આપણે આઈ કીધા હતા, એટલે આપણે આઈ ફાઇન્ડ આઉટ કરવાનું, તો આપણી રકમ છે આમાં કન્વર્ટ થઈ ગયો, આ મેળવો એટલે આપણે રકમનો જવાબ જ છે. ઓકે, ઇઝી ટુ હેન્ડલ. શું કરવાનું છે આપણો જે જીરોથી ટુ એ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર જે રૂલ્સ છે એપ્લાય કરીએ, ટુ એ માઇનસ એક્સ વાળો શું આવે જીરોથી પાય. સૌ પ્રથમ જનરલાઇઝ કરી નાખીએ આપણે એફ ઓફ એક્સ બરાબર અહીંયા શું છે, લોગ સાઇન એક્સ. એફ ઓફ પાય માઇનસ એક્સ બરાબર શું આવશે, લોગ સાઇન પાય માઇનસ એક્સ. પાય માઇનસ એક્સ એટલે શું થાય, બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે લોગ સાઇન એક્સ જ આવે, તો ઇક્વલ ટુ શું મેળવું આપણને એફ ઓફ એક્સ. ટૂંકમાં એફ ઓફ પાય માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ આવે. એની અંદર બે કન્ડિશન હતી, ટુ ટાઈમ જીરોથી લિમિટ અડધી થઈ જાય એફ ઓફ એક્સ ડીએક્સ, જ્યારે આના જેવું ફોર્મ હોય તો અડધી થાય, અને અહીંયા આગળ જો માઇનસ આવી જતા હોય તો જવાબ શું થઈ જાય, જીરો. બરાબર, બે કન્ડિશનો હતી. તો અહીંયા ઇન્વિઝ પદ આવે એટલે બે વખત આ લખવાનું છે, આ ભાગ લખવો પડે ફરજિયાત, અહીંયા લખવો પડે પછી આ પદ લખવાનું. જીરોથી લિમિટ અડધી થઈ જાય એટલે પાય હતી ત્યાં પાય બાય ટુ થઈ જાય લોગ સાઇન એક્સ ડીએક્સ. હવે કયો રૂલ્સ લગાડીએ આપણે, લિમિટ માઇનસ એક્સ વાળો રૂલ્સ લગાડો, એટલે શું આવે, ટુ જીરોથી પાય બાય ટુ લોગ સાઇન પાય બાય ટુ માઇનસ એક્સ લિમિટ માઇનસ એક્સ ડીએક્સ બરાબર શું આવશે, ટુ જીરોથી પાય બાય ટુ લોગ શું થઈ જાય, કોસ એક્સ ડીએક્સ. આજે છે એને આપણે સમીકરણ એક કહી દઈએ, આજે છે એને આપણે સમીકરણ બે કહી દઈએ, તો શું મળે, સોરી અગાઉ આપણે સમીકરણ એક અને બે કીધેલા હતા એટલે આને ત્રણ કહો અને ચાર કહો સમીકરણ. તો હવે શું લખીએ આપણે, સમીકરણ ત્રણ અને ચારનો સરવાળો કરતા શું મળશે, ફરી વખત બે બાજુનું ડાબી બાજુના ભાગ આવી છે એટલે ટુ આઈ બરાબર અહીંયા ટુ છે અહીંયા ટુ છે એટલે ચાર નો થાય, બેમાંથી બે કોમન નીકળી જાય એટલે બે અને લિમિટ બે સરખી છે અને બહાર કાઢી નાખે એટલે વધુ શું કહું છું, લોગ સાઇન એક્સ પ્લસ લોગ કોસ એક્સ ડીએક્સ. ઓકે, લોગ છે ગુણાકાર થાય, નિયમ લગાડો એટલે શું આવશે, ઇક્વલ ટુ ટુ આઈ બરાબર ટુ ઇન્ટિગ્રેશન ઝીરો ટુ પાય બાય ટુ લોગ સાઇન એક્સ કોસ એક્સ ડી. બે વડે ગુણી નાખો ભાગી નાખો, આ બે બે ઉડી જાય એટલે આઈ બરાબર ગમે તેમ કરીને આઈ ફાઇન્ડ આઉટ કરવાના, કેમકે આપણી રકમ એને આપણે આઈ કીધેલા છે એટલે આ જ મેળવવાના છે. બે વડે ગુણી નાખો અને ભાગી નાખો એટલે ટુ સાઇન એક્સ કોસ એક્સ ભાગ્યા ટુ ડીએક્સ, અંશમાં શું થઈ જશે, લોગ સાઇન ટુ એક્સ બાય ટુ ટુ ડીએક્સ. ઓકે, આઈ બરાબર છૂટા પાડી દઉં જીરોથી પાય બાય ટુ લોગ, ભાગાકાર છે એટલે નિશાની વચ્ચે કેવી થઈ જાય માઇનસ લોગ ડીએક્સ. કાર્યનિયમ પ્રમાણે સંકલનની અંદર લઈ જાઓ, જીરોથી પાય બાય ટુ લોગ સાઇન ટુ એક્સ ડીએક્સ માઇનસ
जीरो थी पाई बाई टू लॉग टू डी एक्स, आने वाई वन कही दो आई बराबर शू आई वन माइनस लॉग टू अचल से खाली डीएक्स नु संकलन एक्स थे जीरो थी पाई बाय टू बराबर आई वन माइनस शू आग टू पाई बाय टू। ओके हमें आने राखी हम आई वन आप टार्गेट है आई वन पहला मेल लीए हमें जीरो थी पाई बाय टू लॉग साइन टू एक्स डीएक्स आदेश ली लीए टू एक्स साथ अपने प्रॉब्लम से ले टू एक्स बराबर टी लेता बे बाजू विकलन करो टू डी एक्स बराबर डी टी इम्प्लाइज दैट डी एक्स बराबर डी टी बाय टू लिमिट चेन्ज करी पड़े एक्स बराबर जीरो त्यारे टी पण शू आवशे अहीं जीरो मूके एटले जीरो हवे एक्स बराबर पाई बाय टू त्यारे अहीं पाई बाय टू मूको एटले टी बराबर शू आवशे पाई तो नवी लिमिट आपणे केवी एक्जिस्ट थई छे जीरो थी पाई लॉग साइन टी इंटू टू एक्स बराबर टी ले लीधा डी एक्स बराबर शू आवे डी टी बाय टू प्लस दैट इक्वल टू जीरो थी वन बाय टू बार ली ली पाय लॉग साइन एक्स डी एक्स अव लखीए कहीं बराबर बात समझाई छे तमने ख्याल हो तो आप लिमिट ने अंदर आव लिखू तो और एक प्रमेय लखायु तो जीरो थी एफ ऑफ एक्स डी एक्स बराबर जीरो थी एफ ऑफ टी डी टी आव लखीए कहीं एक सरखी चल चेंज अँ टी जगह आव लखी है एफ ऑफ थीटा डी थीटा आव लखीए बधु सरखू है तो अँ टी जगह मैं एक्स रिप्लेस कर थोड़क अलग लेवा हो तो प्रॉब्लम थे टी अँ टू एक्स बराबर टी लीधा तो लिमिट बदलवी पड़े अरे तुम एक्स बराबर टी ले लो कि टी बराबर एक्स लो एना कहीं फेर नहीं पड़े बराबर धारवानु तो नियत संकलन गमे ते तमे धारी शको फरी वक्त मूल स्वरूप में लखवानी जरूर नहीं नियत संकलन में ऑलरेडी आपणे बात करेली छे तो आई वन बराबर शू आवशे वन बाय टू इंटीग्रेशन जीरो टू पाई लॉग साइन एक्स डी एक्स। ओके हवे जीरो थी लईने पाई लॉग साइन एक्स डी एक्स बराबर शू लखेला था आपणे अपने कंईक मळेलुं छे ओके ट्राय एज दाखलो छे जेने एना बराबर शू है आई तो हूँ अँ आई किंमत मूकी दू वन ओपन टू आई थी आई वन बराबर वन ओपन टू आई थे हम ई जे आई वन की किंमत है अँ मूकी दू मूल आई बराबर आ है तो शू आमत मूको आई बराबर आत आई वन माइनस फाइव बाय टू लॉग टू आंदर हूँ आई वन हमें जो किंमत मिली है मूकी दू कई किंमत मिली आई ना छेद में बी माइनस पाई बाय टू लॉग। ओके आम प्लस है आ बाजू शूँ थी जाए माइनस एट आई माइनस आई बाय टू आई वाला भाग एक बाजू ली ली माइनस पाई बाय टू लॉग टू तो शू आवशे टू लसा लो एटले टू आई माइनस आई एट आई बाय टू आखा माथे अर्धा एट आई बाय टू माइनस पाई बाय टू लॉग टू तो बे बे उड़ी जाए तो फाइन आई बराबर शू मिल माइनस पाई लॉग बहुत लांबो दाखलो है आप जवाब जोजो व्यवस्थित ट्राई करजो जाते गणवा केवा केवा नियमों लगाड़ा ए समझो अँ आप क्लास पूरा करी।